અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 5 છે પાયાના આકારોની સમજૂતી. એમાં પહેલા આપણે સમજૂતી મેળવવાની છે, ત્યાર પછી સ્વાધ્યાય 5.6 જોવાનું છે. કે ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ એ ત્રિકોણ છે. આની અંદર જોઈએ તો ત્રણ રેખાખંડ છે, પહેલો રેખાખંડ, બીજો રેખાખંડ અને ત્રીજો રેખાખંડ. આ ત્રણ રેખાખંડથી બંધ આકૃતિ બનેલી છે એને કહેવાય ત્રિકોણ. ત્રિકોણને ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે. ત્રિકોણ છે ને બાજુ કેટલી હોય તો કે 1, 2 અને 3. ખૂણા કેટલા હોય તો 1, 2 અને 3. એટલે કે ત્રિકોણને ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણા આવેલા હોય છે. પછી છે બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર. બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર છે એ જોઈએ. કે જે ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી ન હોય તે ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય છે. વિષમ એટલે કે સરખી ન હોય એવી, બરાબર. તો ત્રણેય બાજુ સરખી ન હોય ત્રિકોણમાં, જે ત્રણેય બાજુ આવેલી છે ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય તો એને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. પછી કીધું છે જે ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય છે. હવે ત્રણ બાજુ છે એમાંથી કોઈ પણ બે બાજુ જો સરખી હશે તો એને કહેવાય સમદ્વિ. દ્વિ એટલે કેટલી, તો કે બે. સમ એટલે સરખું. સમદ્વિ એટલે કે બે બાજુ સરખી છે, બરાબર, એવા ત્રિકોણને કહેવાય સમદ્વિ બાજુ ત્રિકોણ. જે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય એને કહેવાય સમબાજુ ત્રિકોણ. હવે જે ત્રિકોણમાં ત્રણે ત્રણ બાજુ સરખી હોય, ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય તો એવા ત્રિકોણને કહેવાય સમબાજુ ત્રિકોણ. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ આ ત્રિકોણ ઈ ત્રિકોણ, તેમાં 5.2 સેમી, 5.2 સેમી, 5.2 સેમી, એટલે કે ત્રણેય બાજુનું માપ કેવું છે, સરખું છે. તો આને કહેવાય છે સમબાજુ ત્રિકોણ. પછી છે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર. આપણે બાજુઓના આધારે જોયું, હવે ખૂણાના આધારે જોઈએ. તો 90 કરતા દરેક ખૂણો નાનો હોય તો તેવા ત્રિકોણને લઘુ કોણ ત્રિકોણ કહેવાય છે. હવે ત્રણે ત્રણ ખૂણાના માપ કેવા હશે, જો 90 કરતા નાના હશે, બરાબર, તો એવા ત્રિકોણને કહેવાય લઘુ કોણ ત્રિકોણ. જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. હવે જે ત્રિકોણમાં ખાલી એક ખૂણો જો કાટખૂણો હશે, બરાબર, તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો આ ખૂણો કેવો છે, કાટકોણ. એક ખૂણો કાટખૂણો હોય તો આ ત્રિકોણને કહેવાય કાટકોણ ત્રિકોણ. પછી કીધું છે જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 કરતા વધુ હોય તો તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. હવે જો ત્રિકોણની અંદર એક ખૂણો 90 કરતા વધારે હોય તો એવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. અહીંયા આપણને ત્રિકોણ આપેલો છે એ જોઈએ તો 90 કરતા કેવો છે, વધારે છે, બરાબર. તો એ ગુરુકોણ, અહીંયા ગુરુકોણ છે એટલે આ ત્રિકોણને કહેવાય ગુરુકોણ ત્રિકોણ. કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા બે ખૂણા લઘુકોણ હોય જ. હવે ગમે ત્રિકોણ લઈએ આપણે, એમાંથી ઓછામાં ઓછા બે ખૂણા તો લઘુકોણ હોય જ. કારણ એક ખૂણો ત્રીજો છે, એક આ કાટખૂણો હશે, આ લઘુકોણ હશે, અથવા તો ગુરુકોણ હોય, પણ બાકીના જે બે ખૂણા છે તો હંમેશા લઘુકોણ જ હોય. તો આપણે આ સમજૂતી જોઈએ. હવે આપણે સ્વાધ્યાય જોઈએ 5.6. એમાં પેલું આપેલું છે કે નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ આપો. એમાં એ છે કે 7 સેમી, 8 સેમી અને 9 સેમી બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ. હવે બાજુના માપ કેવા કેવા, એ પાછા આપણને 7 સેમી, 8 સેમી અને 9 સેમી, એટલે કે ત્રણે ત્રણ બાજુના માપ જુદા જુદા છે. તો બાજુઓના આધારે આપણે ત્રિકોણનો પ્રકાર જોયા કે ત્રણે ત્રણ બાજુના માપ જુદા જુદા હોય તો એને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. તો આ ત્રિકોણ કેવો થશે, વિષમ બાજુ ત્રિકોણ. પછી છે ત્રિકોણ ABCમાં AB બરાબર 8.7 સેમી, AC બરાબર 7 સેમી અને BC બરાબર 6 સેમી. આપણે ત્રણે ત્રણ બાજુના માપ આપેલા છે તો એ ત્રણ ત્રણ માપ કેવા છે, જુદા જુદા છે. તો એનો મતલબ આ ત્રિકોણ પણ કેવો હશે, વિષમ બાજુ ત્રિકોણ, કેમ કે માપ ત્રણેય બાજુના જુદા જુદા છે. એથી ત્રિકોણ PQR કે જેમાં PQ બરાબર QR બરાબર PR બરાબર 5 સેમી, એનો મતલબ ત્રણે ત્રણ બાજુનું માપ છે 5 સેમી, એટલે કે ત્રણે ત્રણ બાજુનું માપ કેવું આપ્યું છે, સરખું આપ્યું છે. તો જે બાજુમાં ત્રણે ત્રણ બાજુ સરખી હોય તો એને કહેવાય સમબાજુ ત્રિકોણ. પછી કીધું છે D કે ત્રિકોણ DEFમાં માપ ખૂણો D બરાબર 90 અંશ, એટલે કે એક ખૂણો 90 અંશનો છે. તો એક ખૂણો 90 અંશનો હોય એનો મતલબ એ ત્રિકોણ કેવો હશે, કાટકોણ ત્રિકોણ. પછી ઈ છે કે ત્રિકોણ XYZ માં માપ ખૂણો Y બરાબર 90 અંશ અને XY બરાબર YZ. એક ખૂણો આપ્યો છે 90 અંશનો અને બીજી બે બાજુ આપી છે XY બરાબર YZ, એનો મતલબ XY અને YZ એ બંને બાજુ કેવી હશે, સરખી હશે અને એક ખૂણો કેવો છે 90 અંશનો.
ત્રિકોણ કાટકોણ ત્રિકોણ એ છે અને સમ દ્વિબાજુ છે. શું કામ? તો કે બે બાજુ સરખી છે. તો ત્રિકોણ ને શું કહેવાશે? સમ દ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. કેમ કે એમાં બે બાજુ પણ સરખી છે અને કાટકોણ ત્રિકોણ પણ છે. સમ દ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. પછી એફ કીધું છે કે ત્રિકોણ એલ એમ એન માં ખૂણો એલ બરાબર 30 અંશ, ખૂણો એમ બરાબર 70 અંશ અને ખૂણો એન બરાબર 80 અંશ. ત્રણેય ખૂણાના માપ કેવા આપ્યા છે? 90 અંશ કરતા નાના આપ્યા છે. તો ત્રણેય ખૂણાના માપ જો 90 અંશ કરતા નાના હોય તો એને કહેવાય લઘુકોણ ત્રિકોણ. આપણે પ્રશ્ન એક જોયો, પ્રશ્ન બે માં પણ એ જ રીતે છે કે નીચેના જોડકા જોડો ત્રિકોણના માપ અને એના આધારે ત્રિકોણના પ્રકાર. તો પેલું શું આપ્યું છે? તો કે ત્રણ બાજુઓના માપ સરખા હોય. પેલું આપ્યું છે ત્રણ બાજુઓના માપ સરખા હોય તો સામે શું આવશે? જો ત્રણેય બાજુના માપ સરખા હોય તો એને કહેવાય સમબાજુ ત્રિકોણ, એટલે કે ઈ. પેલાની સામે શું આવશે? ઈ. બીજું છે કે બે બાજુઓના માપ સરખા હોય. તો બે બાજુઓના માપ સરખા હોય એને શું કહેવાય? સમદ્વિબાજુ. કેમ કે બે બાજુના માપ સરખા છે તો એની સામે આવશે જી, કે સમદ્વિબાજુ ત્રિકોણ. પછી ત્રીજું છે કે બધી બાજુઓના માપ ભિન્ન હોય. ભિન્ન એટલે જુદા જુદા. દરેક બાજુના માપ જુદા જુદા હોય તો એને કહેવાય વિષમબાજુ ત્રિકોણ. તો એની અંદર શું આવશે? એ. પછી ચોથું છે કે ત્રણ લઘુકોણ હોય, એટલે કે ત્રણ ખૂણા કેવા હશે? લઘુકોણ હશે. એવા ત્રિકોણ ને કહેવાય લઘુકોણ ત્રિકોણ. કે ત્રણે ત્રણ ખૂણા લઘુકોણ હોય તેને લઘુકોણ ત્રિકોણ કહેવાય. એની અંદર આપેલું છે એફ ની અંદર. પછી પાંચમું છે, એમાં આપેલું છે એક કાટખૂણો હોય. એક ખૂણો કાટખૂણો હોય એનો મતલબ કે એ ત્રિકોણ શું કહેવાય? કાટકોણ ત્રિકોણ. એમાં આવશે ડી. પછી છે કે એક ગુરુકોણ હોય. હવે જે ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય તો એવા ત્રિકોણ ને કહેવાય ગુરુકોણ ત્રિકોણ. તો એક એમાં આપેલું છે સી ની અંદર આપેલું છે. પછી છે સાતમું કે બે બાજુઓ સરખી અને એક કાટખૂણો હોય. બે બાજુ સરખી હોય અને એક કાટખૂણો હોય તો કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ, એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે અને કાટખૂણો છે તો એની અંદર શું આવશે? બી, કે કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. પછી પ્રશ્ન ત્રણ આપેલો છે કે નીચે આપેલા ત્રિકોણના માપ બે જુદી જુદી રીતે દર્શાવો. અવલોકન કરીને તમે ખૂણાના પ્રકાર વિશે નિર્ણય કરી શકશો. પેલો ત્રિકોણ આપેલો છે એની અંદર જોઈએ તો ત્રણેય બાજુ કેવી જોઈએ આપણે? તો 5 સેમી અને 5 સેમી, એટલે 2 સેમી, 2 માપ છે સરખા છે બરાબર અને 1 માપ અલગ છે તો એને શું કહેવાશે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. અને ત્રણેય ખૂણા કેવા છે? તો કે લઘુકોણ છે. તો જો બાજુના આધારે આપણે જોઈએ તો આ ત્રિકોણ કેવો છે? સમદ્વિબાજુ, કેમ કે બે બાજુ સરખી છે. અને ખૂણાના આધારે આપણે જોઈએ તો ત્રણેય ખૂણા લઘુકોણ છે તો થશે લઘુકોણ ત્રિકોણ. આપણે બે રીતે જુદી જુદી રીતે દર્શાવવાનો છે કે બાજુઓના આધારે જોઈએ આપણે તો બે બાજુ સરખી હોવાથી સમદ્વિબાજુ ત્રિકોણ છે અને ખૂણાઓના આધારે જોઈએ તો ત્રણેય ખૂણા લઘુકોણ છે એટલે આપણે એને લઘુકોણ ત્રિકોણ કહેવાય. પછી બીજું આપેલું છે એની અંદર જોઈએ તો બાજુઓના આધારે જોઈએ તો કેવા છે? 17, 15 ને 8, એટલે કે ત્રણેય બાજુ કેવી છે? જુદી જુદી છે. તો એ વિષમબાજુ ત્રિકોણ છે પહેલા તો, કેમ કે ત્રણેય બાજુ કેવી છે? જુદી જુદી છે તો વિષમબાજુ. અને એક ખૂણો કાટખૂણો છે તો કેવો થશે? કાટકોણ ત્રિકોણ. તો બાજુઓના આધારે જોઈએ તો વિષમબાજુ અને ખૂણાના આધારે જોઈએ તો એક ખૂણો કાટખૂણો છે એટલે કે કાટકોણ ત્રિકોણ. પછી આની અંદર જોઈએ તો 7 સેમી અને 7 સેમી, એટલે કે બે બાજુ સરખી છે તો સમદ્વિબાજુ થશે. અને એક ખૂણો કેવો છે? ગુરુકોણ છે તો આ થશે ગુરુકોણ ત્રિકોણ. તો બાજુઓના આધારે જોઈએ તો બે બાજુ સરખી છે તો સમદ્વિબાજુ અને ખૂણાના આધારે જોઈએ તો એક ખૂણો ગુરુકોણ છે એટલે ગુરુકોણ ત્રિકોણ. આની અંદર જોઈએ તો બે બાજુ સરખી છે તો સમદ્વિબાજુ ત્રિકોણ થશે અને એક ખૂણો કાટકોણ છે તો કાટકોણ ત્રિકોણ પણ થશે. એટલે આની અંદર શું આવશે? બાજુના આધારે જોઈએ તો સમદ્વિબાજુ અને ખૂણાના આધારે જોઈએ તો કાટકોણ ત્રિકોણ. આની અંદર જોઈએ તો ત્રણેય બાજુ સરખી છે બરાબર તો સમબાજુ ત્રિકોણ અને ખૂણાના આધારે જોઈએ તો ત્રણેય ખૂણા કેવા છે? લઘુકોણ છે તો લઘુકોણ ત્રિકોણ. પછી આની અંદર જોઈએ તો ત્રણેય બાજુ કેવી છે?
જુદા જુદા માપની છે, એટલે વિષમ બાજુ ત્રિકોણ. અને ખૂણાના આધારે જોઈએ તો એક ખૂણો ગુરુ કોણ છે, તો એ થશે ગુરુ કોણ ત્રિકોણ. તો આપણે બે રીતે નામ આપ્યા, બાજુઓના આધારે અને ખૂણાઓના આધારે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કે દ્વિવાસળીની મદદથી ત્રિકોણની રચના કરો. કેટલા ત્રિકોણ અહીં દર્શાવ્યા છે? શું તમે નીચેનાનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવી શકશો? હવે આપણે કીધું છે કે 3 દ્વિવાસળીનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવી શકશું, 4 દ્વિવાસળીનો ઉપયોગ કરીને બનાવી શકશું, 5 અને 6 ત્રિકોણ બનાવી શકશું કે નહીં એ આપણે કહેવાનું છે. તો એ જોઈએ આપણે. પેલું આપણને આપેલું છે 3 દિવાસળીની મદદથી. તો 3 દિવાસળીની મદદથી ત્રિકોણ બનાવી શકાય કે નહીં? તો કે હા, એક દિવાસળી આ રીતે ગોઠવું છું બરાબર, બીજી દિવાસળી અને ત્રીજી દિવાસળી. તો 3 દિવાસળી ગોઠવીને શું થશે? એનો ત્રિકોણ બનાવી શકાશે. તો પહેલામાં શું આવશે? હા, બીજું છે 4 દિવાસળીનો ઉપયોગ કરીને. તો 4 દિવાસળીનો ઉપયોગ કરીને તમે પણ ત્રિકોણ બનાવવાની ટ્રાય કરજો બરાબર, ત્રિકોણ બનશે નહીં. તો 4 દિવાસળીનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવી ન શકાય, ન બનાવી શકીએ. પછી શું છે? 5 દિવાસળીનો ઉપયોગ કરીને. તો 5 દિવાસળીનો ઉપયોગ કરીને બનાવ્યા, પેલી દિવાસળી, બીજી દિવાસળી, ત્રીજી, ચોથી અને એક આડી રાખવાની બરાબર. તો 5 દિવાસળી થઈ ગઈ. તો 5 દિવાસળીનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ બનાવી શકીએ. તો સીમાં શું આવશે? કે હા, એમાં બનાવી શકીએ. પછી ડી છે, ડીમાં શું કીધું છે? 6 દિવાસળીનો ઉપયોગ કરીને. તો આપણે એક આ બાજુ બે રાખશું દિવાસળી, પછી આ બાજુ બે દિવાસળી અને નીચે બે દિવાસળી. તો કેટલી થઈ ગઈ? 2 ને 2, 4 ને 2, 6. 6 દિવાસળીનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવી શકીએ. તો આપણે જોયું સ્વાધ્યાય 5.6, બધું આપણે આવતા લેક્ચરમાં જોઈશું.